नमस्कार, वंदे मातरम। श्री वशिष्ठ विद्यालय वाव गुजराती माध्यम। हूँ राहुल भाई, धोरण एक थी पांचनी अंदर चित्रकला सब्जेक्ट भणावो छू। तो आज धोरण पांचनी अंदर हूँ कुदरती दृश्य चित्र तमने हूँ दोरावीश। तो विद्यार्थी मित्रों, कुदरती दृश्य तो तमे जोया छे, घणा बधा प्रकारना होय, तमे फोटामां जोया होय, घणी जगह मोटा मोटा चित्र लगाईने सुशोभन माटे मूक्या पण होय। तो विद्यार्थी मित्रों, आपणे आवो ज एक चित्र आपणे अहींया दोरवानुं छे। तो आपणे चित्र ज्यारे दोरीए तो कई कई वस्तुनी आपणने जरूर पड़े ए थोड़ीक माहिती आपणे लई लईए। तो खास करीने स्केल होय, आपणे वर्तुळनो उपयोग कर पड़े, पेन्सिल छे, कलर छे, आटली वस्तु आपणने चित्र दोरता समये खास जरूर पड़े। तो आपणे चोरसनी लंबचोरसनी अंदर कुदरती दृश्य चित्र दोरवानुं छे। तो अहींया बोर्ड पर थोड़ूक बेजिक फॉर्म बनाव्या छे। जो एक लंबचोरस बनाव्या छे, एक वच्चे थी आड़ी लाइन एक दोरी छे, अने एक नानो एवो एक सरस आपणे तळाव जेवुं बनावानुं छे। एना माटे पण आपणे बेजिक फॉर्म तैयार कर्युं छे। तो विद्यार्थी मित्रो, हवे आपणे सौथी पहेला आपणे दोरीए झाड, बराबर। तो झाड दोरवा माटे आ रीते आश्रय, बराबर, आश्रय ज वात करूँ छूँ। तमारे जरूर नथी के तमारी केतन चित्रकलानी अंदर जे रीतनुं झाड होय एवुं ज आमां दोरावुं जोईए। सहेज आपणे थोड़ूक अलग पण दोराय तो पण कंई प्रॉब्लम नथी। ત્યારબાદ આપણે શું કરવાનું છે, બાજુની અંદર આપણે અહીંયા સરસ એક સુરજ દાદા તૈયાર કરી દેવાના છે, બરાબર। હવે આપણે એક અહીંયા સરસ ઘર બનાવવાનું છે। ઘર આપણે કોઈ પણ દોરીએ તો ચાલે, પણ અંદર આપણે અત્યારે હાલ કેતન ચિત્રકલાની અંદર આ રીતે આપણને એક ઝાડ આપેલું છે, ઘર આપ્યું છે। તો ઘર તમે દોરો એ પહેલાં એક લંબચોરસ તમારે અહીંયા દોરી દેવાનું છે, બરાબર। લંબચોરસ દોરાઈ ગયા પછી આટલે સહેજ આગળ વધીને બીજો એક નાનો લંબચોરસ બનાવી દેવાનો, અને એની ઉપર આ રીતે સરસ એક ત્રિકોણ બનાવી દેવાનો છે। જો આટલો તૈયાર થઈ ગયા પછી આટલે આ રીતે થોડીક લાઈન ક્રોસમાં કરી નાખવાનું, બરાબર। પછી શું કરવાનું છે, આપણે એનું અહીંયા દરવાજો બનાવી દેવાનો, અહીંયા એક બારી બનાવી દેવાની। એટલે આ દરવાજો બારી બનાવે જેથી કરીને આપણા ઘર થોડુંક વ્યવસ્થિત થઈ જાય। ત્યારબાદ ઉપર આ રીતે એક સરખા ભાગે આડી લીટીઓ કરી દેવાની છે, બરાબર। હવે શું કરવાનું છે કે આ તળાવની અંદર આપણે માછલી દોરવાની છે। તો માછલી પણ આપણે તમને અનુકૂળતા જેવી હોય એવી તમે દોરી શકો છો। જો આ રીતે સરસ એનું પહેલાં આખું ફોર્મ તૈયાર કરી નાખવાનું, પછી એનું મોઢું આ રીતે એનું મોઢું તૈયાર કરી દેવાનું। પછી માટલીની તો ઘણી બધી ડિઝાઇનો આવતી હોય, બરાબર। તો જરૂર નથી કે કેતન ચિત્રકલાની અંદર જેવી માટલી છે આપણે એવી જ દોરીએ, અલગ અલગ તમારે માટલી દોરવી હોય તો તમે દોરી શકો। કારણ કે કુદરતી આપણે દ્રશ્ય ચિત્ર દોરીએ એટલે ઘણું બધું સરસ મજાનું આપણે અંદર એડ કરી શકીએ। બરાબર, આ રીતે સરસ આની આ રીતે બે જ પાણી પાંખ બનાવી છે, અને એનું અહીંયા મોઢું, બરાબર, આ રીતે સરસ મોઢું બનાવી દેવું તમે, અને આમ કરીને આનો અલગ રીતે એનો શેપ આપી શકો। ત્યારબાદ આની અંદર તમારે ઘણું બધું એડ કરી શકાય, બરાબર। આપણે કેતન ચિત્રકલાની અંદર ફૂલ પણ આપેલા છે આવા, બરાબર। તો ફૂલ કઈ રીતના દોરવાના, શું કરવાનું છે એ તમને માહિતી પછી આપણે પહેલાં ટૂંકમાં જોઈ લઈએ। આપણે આની અંદર સરસ મજાના હવે રંગો કરવાના છે, બરાબર। તો રંગોની અંદર તમારે મનપસંદ રંગો કીધા છે એટલે આકાશની તમારે કોઈપણ રંગ તમે લઈ શકો, બરાબર। આ જમીનની અંદર પણ કોઈપણ રંગ લઈ શકો, માછલી, પાણી, ઘર, સૂરજ, બધું। હવે આખું તૈયાર થઈ જાય પછી આપણે ફૂલ દોરવાના છે। તો ફૂલ કઈ રીતના, ધારો કે અહીંયા તમે લીધો પોપટી કલર, પાણી જમીનની અંદર પોપટી કલર લીધો છે, બરાબર। તો પોપટી કલર કર્યા પછી આપણી પાસે ડાર્ક ગ્રીન કલરની જે સ્કેચ પેન હોય ને એનાથી શું કરવાનું, આ રીતે
ફૂલ બનાવવાનું છે. જો આપણા બુકની અંદર આ રીતે ઉપરથી દોરવાનું છે, આમ કરીને અલગ અલગ જગ્યાએ નાના મોટા ફૂલ તમે દોરી શકો. ઓકે, એવું જરૂર નથી કે ગણી ગણીને આપણે દોરવાના. આ રીતે તમે નાના મોટા ફૂલ દોરીને ચિત્રની અંદર સુંદરતા તમે લાવી શકો છો. બરાબર, હવે આની અંદર એક ટેક્સચર ટેકનિક આપેલું છે. બરાબર, એ ટેક્સચર ટેકનિકની અંદર તમે કોઈ પણ જે રંગ લો, બરાબર, કોઈ પણ રંગ લીધો, ધારો કે અહીંયા પીળો રંગ લીધો, તો પીળાનો જે ડાર્ક યલો કલર જે તમારી પાસે છે ને, એનાથી અંદર ટેક્સચર કરવાના છે. જે તમને મેગી ટાઈપ અંદર ટેક્સચર દેખાય છે એ, બરાબર, ઝાડની અંદર પણ એવું જ છે, પાણીની અંદર પણ એવું જ છે, માછલીની અંદર પણ એવું જ છે, અને જમીનની અંદર પણ આ રીતે છે. કોઈ પણ જે રંગ તમે લો છો એનો ડાર્ક કલર જે હોય ને, એનાથી તમારે આની અંદર ટેક્સચર આપવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જોયા પછી તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો છે એવી હું આશા રાખું છું, અને તમે પણ આવું સરસ ચિત્ર તમે દોરશો. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.